લાખો કરોડો માણસો આતુરતાથી આ સમયની રાહ જોવે છે અને એને માટે જૂનાગઢ તંત્ર દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીમાં અત્યારે પરિક્રમામાં કોઈ અવરોધો હોય એના સૂચનો કરવા માટેની એક મીટિંગ હતી. એમાં બે ત્રણ સૂચનો અમે કર્યા. પહેલા આપણે 11 થી પરિક્રમા શરૂ કરતા હતા. કારતક સુદ 11 થી પૂનમ સુધીની પરિક્રમા લોકો કરતા. 36 કિલોમીટરનો આ પરિક્રમાનો વિસ્તાર છે અને 3 દિવસમાં ઝીણા બાવડી મઢી માળવેલા અને બોરદેવી 3 સ્થાનોએ વિશ્રામના સ્થળો ગોઠવાય છે. પરંતુ આ પરિક્રમામાં હવે ખૂબ જ પબ્લિક થાય છે ત્યારે લોકો તો 5મથી પરિક્રમા શરૂ કરી દે છે. અમે સૂચન કર્યું કે આપણે 7મથી પરિક્રમા શરૂ થાય અને પરિક્રમાનું સ્થળ તારીખ અને સમય થોડાક વહેલા આપણે કરીએ એવી સૂચના કરી. સાથે સાથે ગિરનારમાં આવતા યાત્રીઓને બસમાં રિક્ષાઓમાં આવવા માટેનું કોઈ એક સ્ટેન્ડ કાયમી નક્કી થાય. એક બસ આવતી હોય તેની વાંહે 8-10 લારીવાળાઓ ધંધા માટે દોડતા હોય. થોડુંક બેહુદું વાતાવરણ થાય છે. આવતા યાત્રિકોને પણ અજાણ્યા માણસો એને તકલીફ થાય ત્યારે આનો પણ અમે એક વિકલ્પ એમને સૂચવ્યો છે કે કાયમી એક સ્થળ નક્કી કરો જ્યાં બસ પાર્કિંગની જગ્યા નક્કી થઈ જાય, જાહેર થઈ જાય, રિક્ષાવાળાનું પાર્કિંગ નક્કી થઈ જાય, લારી ગલ્લાવાળાની પણ જગ્યા નક્કી થઈ જાય. અને સાથે સાથે ગિરનારના પરિક્રમામાં આવતા તમામ માણસો માટે આરામની જગ્યા જોઈએ હોય તો આપણે અગ્નિ અખાડાની આગળની મેદાન છે. આ મેદાનમાં અત્યારે ઢીંચણ હામાં કેડકેડ હામાં ખાડા પડ્યા છે. તો અમે કમિશનરને રજૂઆત કરી અને એને કહ્યું કે અમે દિવાળી પહેલાં આ ખાડા પૂરી સરખું ગ્રાઉન્ડ બનાવી દઈએ છીએ. આવી બધી સૂચનાઓ અમારી લેવાથી અનુકૂળ લોકોની જે જિજ્ઞાસા છે એને ધ્યાનમાં રાખીને આ સૂચનો કરે.